શું કહેવું છે? નહીં ભાર્ગવભાઈની વાતને હું સંપૂર્ણ સમર્થન આપું છું અને વાતને એ સ્વીકારવા જેવા એ જે બેઝિક વાત એમને કરી કે જે વાત છે એની સાથે કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન હવે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીએ દર ચૂંટણીએ એ પોતાના સ્વિંગ કરે છે જે રીતે પણ જે રીતે હવે ફસકી રહ્યા છે વિકાસના મુદ્દા. નહીં વિકાસ ઉપરથી તો ફસકી ગયા પણ એની પાસે બેઝિક એક ખૂણામાં અમારા ગામડામાં કાઠિયાવાડમાં કહેવે છે કે કોથળામાં પાનસેરી. એ કોથળામાં પાનસેરી તો એની પડી જ છે. એ હિન્દુ મુસ્લિમનો એક મુદ્દો અને નંબર બે એ રામ મંદિર. હવે આમ આ બે મુદ્દા એ એટલા માટે એ દર વખતે સાથે રાખે છે કે આમાં કોઈ એને કંઈ એના ઉપભોક્તા તરીકે કરવા નથી, એનાથી સત્તા હાંસલ કરવાની છે ખાલી. હવે અત્યારે તમને કહું કે તમે ચાર વર્ષ સુધી અને ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષની અંદર વિકાસના મુદ્દાને એટલું મોટું રૂપ આપ્યું, એવડું મોટું રૂપ આપ્યું કે આ દેશને એવું બતાવવાનો એને કંઈ ને કંઈ પ્રયત્ન કર્યો કે ગુજરાત છે ને એ ગ્રોથ ઓફ એન્જિન છે ઇન્ડિયાનું. હવે ગ્રોથ ઓફ એન્જિન માટે તો ફોરેનના લોકો અહીં આવીને એવું પૂછવા માંડ્યા અમને લોકોને કે આ ગ્રોથ ઓફ એન્જિન એટલે ગુજરાતનું એટલે ગુજરાત મોડેલ એટલે શું મોડેલ? જનતાને એક વખત અભિભૂત કરવામાં કેટલી વ્યવસ્થિત રીતે પ્લાનિંગમાં ચાલી રહી છે કે સરવાળા કેમ મળવાનું નથી? હવે અત્યારે તમે 4 વર્ષની વાત કરો કે જે વિકાસનો મુદ્દો હતો એ આજે બહાર નીકળી ગયા. હવે બહાર નીકળ્યા પછી એની પાસે સોચ છે શું? તો તમે જુઓ ધીરે ધીરે રાજકીય પરિક્રમાની અંદર મુસ્લિમોનું તુષ્ટિકરણની બાબતમાં પણ કોંગ્રેસ ઉપર આરોપ લગાવવા માંડ્યો. એક વખતે 60-70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? ગાંધી ફેમિલીને એને બદનામ કરવાનું શરૂ કરી દીધું. જેટલા નબળા શબ્દ બોલાય એટલા એના શબ્દ પ્રયોગ કરવા માંડ્યા. આમ કરીને ગુજરાત દેશની અંદર 70 વર્ષમાં કોંગ્રેસે કશું નથી કર્યું અને માત્ર ને માત્ર દેશની આઝાદી 2014માં જ થઈ છે એ માહોલ બતાવવાનો. અને 70 વર્ષની અંદર શું બન્યું? તો કે કાંઈ બન્યું નથી. અમે આવ્યા પછી બન્યું. નરેન્દ્રભાઈનું અસ્તિત્વ આવ્યું ત્યારથી આ દેશની અંદર સુખાકારી છે, રામ રાજ્ય છે, બાકી કઈ હતું જ નહીં. આવા પ્રશ્નો ઉપર જ્યારે દેશને મૂકવામાં આવે છે ત્યારે દેશ હાસી હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં આવે છે. એટલે હવે તમે મને એમ કહો ગુજરાતની છવી બેઠકની અંદર જ્યારે મોદી સાહેબ જ્યારે 2014ની ઇલેક્શનની અંદર ગુજરાતના વડા મુખ્યમંત્રી છે, દેશના વડાપ્રધાન બનવા જાય છે, એ વખતે જે પબ્લિકનો ચરમસીમાએ કરંટ હતો કે નહીં ચલો એક બાર તો વડાપ્રધાન બનાવી દઈએ અમને, એવો કરંટ શું અત્યારે ગુજરાતમાં છે? રાજસ્થાનની અંદર જે પરિસ્થિતિ હતી એવો કરંટ રાજસ્થાનમાં છે? મોટા સ્ટેટ જે છે એટલે એને જે ખૂણામાં જે નાના મોટા સ્ટેટ જે એને કવર કરવાના. અને જે ભાર્ગવભાઈ વાત કરી કઈ ને કઈ રીતે જ્ઞાતિ જાતિ સમીકરણો જે રીતે સેટ થાય એ રીતે કરી અને કઈ ને કઈ રીતે ભાગ બટાઈ કરવાના પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી લાગેલી છે. અને આ કામ હું તમને એક વસ્તુ કહું, આ કામ માત્ર 6 મહિના 7 મહિના ચાલશે, પાછું 4 મહિના 4.5 મહિના પાછું એ વિકાસની વાતો કરે, મંદિરની વાતો કરે, કોઈ કઈ રસ્તેથી જનતા જનતાની ઠેકાણે અને ભાજપ જાતે સુખાકારીમાં દિલમાં બેસીને રાજ કરવું એ ભારતીય જનતા પાર્ટીનો ઈરાદો નથી કે ઈચ્છા નથી. માત્ર ને માત્ર એને સમજાવવા માટે પટાવવા, એના માટે અભિભૂત થવું અને કઈ રીતે એમની પાસેથી ભાજપના કમળ ઉપર મત દઈ અને એને લુપ્ત કરવા, આ જ કામ એ હવે પછીના સમય દરમિયાન કરવાની છે. અને મને પાક્કો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીને 22 વર્ષના શાસનને એક વખત ચાન્સ આપ્યો, 2 વખત ચાન્સ આપ્યો, 3 વખત ચાન્સ આપ્યો, એ ભારતીય જનતા પાર્ટી એવું સમજી બેઠી છે કે મારે વિકાસના કારણે નહીં, તમને વિકાસના કારણે નહીં, તમારા ઉપર 1 ભરોસો 2 ભરોસો 3 ભરોસો રાખતા તમારી પાસે અમારા ગામડામાં કહેવત છે ભરોસા ને ભેંસને પાડો આવ્યો. આ પરિસ્થિતિની અંદર હવે જનતા જાણી ગઈ છે, ઓળખી ગઈ છે અને હવે તમે અભિભૂત કરવાના એકય મતદારીના ખેલ ચાલવા નથી. ચાહે એ મુસ્લિમની વાત કરે, ચાહે રામ મંદિરની વાત કરે, મંદિરની અંદર બધાના દિલમાં મંદિર પડેલું છે, રામ ભગવાન દરેકના દિલમાં પડેલો છે, એટલે હવે ત્યાં અંદર દિલમાં દર્શન કરી લે છે. આ મંદિર બનાવવાની વાત ઉપર કોઈ પણ માણસને ભરોસો બેસે એવું ભારતીય જનતા પાર્ટીમાં લાગતું નથી.